કાઉન્ટર પર NCC અને PNC ઇન્ફ્રા એના પર સવાલ છે સૂર્ય પ્રજાપતિ તો આ બંને કંપનીઓમાંથી લોંગ ટર્મ એન્ટ્રી માટે ફંડામેન્ટલી કઈ સારી હોય શકે પવન કઈ રીતે તમે સેટઅપ જોઈ રહ્યા છો NCC અને PNC ઇન્ફ્રા માટે જી તો NCC તો આપણે વાત કરી અત્યારે તો એક ક્રિટિકલ ઝોન પર સ્ટોક ટ્રેન્ડ કરી રહ્યો છે કે મિડ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂતે સ્ટોક એન્ટ્રી લેવું તો સિમેટલી થ્રી હંડ્રેડ ટ્વેન્ટીના લેવલ ક્રોસ કરે તો એક પોઝિશન લઈ શકાય એટલીસ્ટ ટેન ટેન ટુ ફિફ્ટીન પર્સન્ટના ટાર્ગેટ માટે અપસાઈડમાં અને સ્ટોપલોસ વાત કરીએ તો ટુ હંડ્રેડ નાઇન્ટી રૂપીઝના આજુબાજુ સ્ટોપલોસ રાખી શકાય એનસીસીમાં હવે પીએનસી ઇન્ફ્રામાં વાત કરીએ તો અપ્રોક્સિમેટલી તમે જોશો તો ઓવરઓલ ટ્રેન્ડ છે એ સ્ટોકમાં નેગેટિવ છે

કરંટ માર્કેટ પ્રાઇસ થી ખરીદદારી માટે કયું કાઉન્ટર સારું હોય શકે આજે આપણે જોયું પવન કે સમાચારના પગલે નવા ઓર્ડરને કારણે રક્ષા મંત્રાલય પાસેથી જે એક હજાર કરોડનો ઓર્ડર મળ્યો છે એક સર્કિટ પર અને ગાર્ડન રીચમાં પણ જોઈએ તો લગભગ સવા ટકા આસપાસ આસપાસનું પણ છે પરંતુ અગર એમને એન્ટ્રી કરવી હોય તો બંને માંથી કઈ રીતે સલાહ આપશો તમે જી તો કોચિન શિપયાર્ડમાં સૌથી પહેલા વાત કરીએ તો તમે જોશો તો ન્યૂઝના સર્કિટમાં છે તો આજના ટ્રેડિંગ સેશનમાં તો બાયિંગ પોસિબલ નથી પણ મેં બી આવતા દિવસોમાં બની શકે ટેકનિકલી વાત કરીએ તો જો રિસેન્ટલી સ્ટોકમાં ઓલમોસ્ટ ત્રણ હજારના લેવલથી ઘટાડો થઈને આ સ્ટોકમાં ફિફ્ટી પર્સન્ટ ઓલમોસ્ટ સિક્સ્ટી પર્સન્ટ કરેક્શન થયા પછી એક સારું એવું બેક બન્યું છે સ્ટોકમાં લાસ્ટ એક એક આઠ સાત આઠ ટ્રેડિંગ સેશન્સમાં અને એક ડાઉનવર્ડ સ્લોબિંગ લાઇન બ્રેકઆઉટ છે બ્રેકઆઉટ ક્રોસ કરીને સ્ટોક એક ટ્રેન્ડમાં ઇમર્સ થયું છે ઓફ સાઇડ ટ્રેન્ડમાં મને એમ લાગે છે કે જે ઓનગોઈંગ ટ્રેન્ડ છે એટલીસ્ટ ટુ થાઉઝન્ડ સુધીના કન્ટિન્યુએશન રહી શકે તો એક રિસ્ક રિવોર્ડ જો કોઈને સેટ થતું હોય તો ત્યાં એક ટુ થાઉઝન્ડના લેવલ્સ પોઈન્ટ ઓફ વ્યૂ તે સીપી સિપયાર્ડમાં એન્ટ્રી લઈ શકે છે જીઆરએસસીમાં વાત કરીએ તો જીઆરએસસી રિસેન્ટલી તમે જોશો તો કે અપ્રોક્સિમેટલી ટુ હંડ્રેડ ડેઝ મુવિંગ મુવિંગ એવરેજના સપોર્ટ લઈને સ્ટોકમાં જો કે થોડુંક ફોલ હતું નીચેમાં પણ ચાર પાંચ દિવસ પછી એમાં એક ફરીથી રિવર્સલ થયું અને કરન્ટલી સ્ટોક ઇઝ સ્ટેન્ડિંગ એમો ટુ હંડ્રેડ ડીએમએ ડાઉનવર્ડ ફ્લોપિંગ લાઇન બ્રેકઆઉટ છે તો સ્ટોકમાં ત્યાં પણ આ સ્ટોકમાં એન્ટ્રી લઈ શકાય છે એપ્રોક્સિમેટલી સિક્સટીન હંડ્રેડથી લઈને સિક્સટીન હંડ્રેડ ફિફ્ટી રૂપીઝના ઝોનમાં સ્ટોપલોસ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો અપ્રોક્સિમેટલી વન ફોર ફાઇવ જીરોના આજુબાજુ સ્ટોપલોસ રાખવો જોઈએ મિટ ટુ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી ટાર્ગેટ પોઈન્ટ ઓફ વાત કરીએ તો અપ્રોક્સિમેટલી ટ્વેન્ટી ટુ હંડ્રેડ એટીથી લઈને ટ્વેન્ટી થ્રી હંડ્રેડ ફિફ્ટી સુધીના લેવલ્સ મેબી બી ટુ લોંગ ટર્મમાં એક્સપેક્ટ કરી શકાય ફિફ્ટી સુધીના લેવલ્સ બતાવી શકે છે આપણને એક કાઉન્ટર માટે ખાસ કરીને વ્યૂ બંને કંપનીઓ આજે એક ખાસ કરીને ગાર્ડન રિસ્ટમાં તો એક ઘટાડો પરંતુ કોચિંગ શિપયાર્ડ આજે નવો ઓર્ડર અને સમાચારને પગલે એક મજબૂતી બતાવી રહ્યું છે ત્યારબાદ એક